હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. થોડસી અજેડ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, તમે એવું ઈચ્છો છો કે 100 વર્ષ સુધી તમારા હાડકા મજબૂત રહે, તમને સાંધાના દર્દ ના થાય, કે પછી નાની મોટી કોઈ તમને બીમારી ન આવે, તો બપોરના ભોજન પછી આ એક ચમચી આ વસ્તુ ખાઈ લો. બે વસ્તુ ભેગી કરીને આપણે બનાવવાની છે. તમને 100 વર્ષ સુધી નહીં તમારું વજન વધે, નહીં તમને સાંધાના દર્દ થાય, નહીં તમને ક્યારેય કેલ્શિયમની ઉણપ આવે, નહીં તમને ક્યારેય પ્રોટીનની ઉણપ આવે. તો ચલો આપણે જોઈએ કેવી રીતે કઈ કઈ વસ્તુની મદદથી આ બે વસ્તુમાંથી તમારે આ વસ્તુ બનાવવાની છે. ખરેખર આ ખૂબ જ ઉપયોગી છે. બપોરના અને સાંજના ભોજન પછી આ વસ્તુ ખાવાથી તમારું પાચન તંત્ર પણ સારું રહે છે, જેના કારણે તમારું વજન પણ વધશે નહીં. કારણ કે વજન વધવા પાછળનું સૌથી વસ્તુ હોય તો એ ખરાબ પાચન તંત્ર છે. તો ચલો અહીંયા સૌથી પહેલા આપણે કઈ એ વસ્તુનો પ્રયોગ કરીશું એના વિશેની માહિતી મેળવીએ. સૌથી પહેલા અહીંયા તમારે 100 ગ્રામ તલ લેવાના છે. આ 100 ગ્રામ તલની અંદર પુષ્કળ કેલ્શિયમ છે. જે લોકો નિયમિત રીતે 1 ચમચી તલ ખાય છે, એકદમ ધીમે ધીમે ચાવી ચાવીને, એ લોકોને ક્યારેય કોઈ રોગ થતા નથી. કારણ કે આપણા શરીરને 25 mg જેટલું કેલ્શિયમ ડેઈલી જરૂર હોય છે. તો અહીંયા તમને 1 ચમચી તલમાંથી એટલું તમને કેલ્શિયમ મળે છે. તલની અંદર કેલ્શિયમ છે, તલની અંદર નેચરલ ઓઇલ છે, જે તમારા સાંધાના હાડકાને મોઇશ્ચર કરે છે. તો તમને 100 વર્ષ સુધી ઢીંચર નહીં, ઢાંકણીના દુખાવા નહીં થાય. અહીંયા આપણે બીજી વસ્તુ લેવાની છે, અળસી. અળસી પણ 100 ગ્રામ, તલ પણ 100 ગ્રામ. આ અળસી છે એની અંદર રહેલો ઓમેગા 3 તમારી પાચન તંત્ર મજબૂત કરે છે. અળસીમાં રહેલું ફાઈબર તમને લાંબા સમય સુધી ભૂખ્યા રહેવા બેલેન્સ આપે છે. અળસીમાં રહેલું પ્રોટીન તમારા શરીરની અંદર મસલ સ્ટ્રોંગ કરે છે. અળસીની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ છે. અળસી તમને માર્કેટની અંદર આરામથી કરિયાણાની શોપ પર મળી જશે, અને તલ પણ. તો ચલો હવે કેવી રીતે આ રેમેડી બનાવવાની છે એ જોઈએ. અહીંયા આપણે અળસી અને તલ બંનેને અલગ અલગ શેકવાના છે. અહીંયા આપણે સૌથી પહેલા અળસીને શેકી લેવાની છે. અળસી 3 મિનિટની અંદર એકદમ ઝડપથી શેકાઈ જશે. અળસી શેકાય એનો ખ્યાલ કેવી રીતે આવશે? તો અળસી શેકાય એટલે ફૂટવા લાગે, તેનો મતલબ એમ કે અળસી શેકાઈ ગઈ છે. આપણે અળસીને વધારે નથી શેકવાની. અહીંયા હવે આપણે અળસીને શેકીશું. આપણે અળસીને વધારે નથી શેકવાની, માત્ર ને માત્ર જે મોઇશ્ચર ઉડે એટલું જ આપણે શેકવાનું છે. આ અળસી છે એ ખૂબ જ ઉપયોગી છે. હવે અહીંયા આપણી અળસી જ્યારે શેકાઈ રહી હોય તો એવા સમયે માત્ર ને માત્ર 1 ચમચી જેટલું પાણી એડ કરી દઈએ. શા માટે પાણી ઉમેરવાનું એ પણ હું તમને જણાવીશ. અને માત્ર ને માત્ર માઇનોર નમક, 1 ચપટી જેટલું નમક એડ કરીશું. અને હવે આપણે ફરી હલાવી લઈએ. તમારી જે અળસી છે એકદમ નમકીન બનશે, ક્રિસ્પી બનશે. પાણી એટલા માટે કે પાણી છે એના કારણે પાણી તો બળી જ જવાનું છે, પરંતુ નમક છે સાથે સેટ થઈ જશે અળસીના છોતરા સાથે. હવે અહીંયા આપણે જે પાણી એડ કર્યું છે, પાણી બધું જ બળી ન જાય ત્યાં સુધી આપણે અળસીને આવી રીતે શેકવાની છે. હમણે અળસી એની રીતે ફૂટવા લાગશે. હવે અહીંયા તમે જોઈ શકો છો જેવી રીતે આપણે ધાણી ફૂટે એ રીતે ફટફટ અવાજ આવવા લાગ્યો છે. એટલે કે આપણી અળસી એકદમ ઝડપથી તમે જોઈ શકો છો ફૂટી રહી છે. તો બસ, આપણી અળસી એકદમ સરસ સેટ થઈ ગઈ છે. ગેસ સ્ટોવ બંધ કરી દઈએ અને હવે અળસીને બીજા વાસણમાં કાઢી લઈએ. આપણી અળસી અહીંયા શેકાઈ ગઈ છે. અહીંયા આપણે અળસીને એક પ્લેટમાં કાઢી લીધી છે. હવે આપણે તલને શેકી લઈએ. સૌથી પહેલા એ જ કઢાઈમાં આપણે તલને એડ કરવાના છે. તલ ઉમેર્યા પછી તલની સાથે આપણે 1/2 ચમચી જેટલું હળદર એડ કરીશું, જેના કારણે એકદમ સરસ આપણા યલો કલરના તલ થઈ જાય. અને 1 ચપટી નમક. હવે આ બંને હળદર અને મીઠું સેટ થાય એના માટે વધારે નહીં 2-3 ટીપા પાણી એડ કરવાના છે. અને હવે આપણે તલને ઇન્સ્ટન્ટથી શેકી લેશું. આમ તલ શેકવાથી આપણે જે તલ છે એ ખૂબ જ સરસ બને છે. પાણી માત્ર 2 ટીપા એડ કરજો, વધારે એડ નહીં કરતા. તલનો કલર એકદમ સરસ બદલાઈ જશે. આપણા તલ બળે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અળસી અને તલ બળવા તો ન જ જોઈએ, નહીંતર ઉપરના જે ફોતરામાં જે મિનરલ્સ વિટામિન્સ છે એ નાશ પામે છે અને આપણને જે જોઈએ રિઝલ્ટ આપણને મળતું નથી.
હવે અહીંયા આપણે આવી રીતે સરસ રીતે તલને શેકી લઈએ. જેવી રીતે આપણી અળસી શેકાઈ ગઈ અને ફૂટતી હતી એ જ રીતે આપણા તલ પણ ફૂટવા લાગશે. તો અહીંયા હવે આપણા તલ છે એ પણ એકદમ ફૂટી રહ્યા છે. ગેસની આંચ હવે આપણે બંધ કરી દેવાની છે. બસ આવી જ રીતે માત્ર ને માત્ર તલમાં રહેલું મોઈશ્ચર, હવાનો ભેજ એકદમ દૂર ના થાય ત્યાં સુધી આપણે શેકીશું. હવે આ તલમાં આપણે અળસીને એડ કરી દઈએ જે આપણે ઓલરેડી પહેલેથી શેકેલી છે. અહીંયા અળસી અને તલ આ બંને એકદમ સરસ રીતે એકબીજા સાથે ભળી જાય, સેટ થઈ જાય એના માટે આપણે હલાવી લઈશું. તો અહીંયા અળસી અને તલનો મુખવાસ બનીને રેડી છે. તો અહીંયા તૈયાર થયેલા આ મુખવાસને આવી રીતે આપણે પ્લેટમાં લઈ લઈએ, ઠંડો થવા દઈશું. એકદમ ઠંડો થાય એટલે આપણે એરટાઈટ કન્ટેનરમાં ભરી સ્ટોર કરીશું. નિયમિત રીતે બપોરના ભોજન પછી, રાત્રિના ભોજન પછી આ એક ચમચી મુખવાસ ચાવી ચાવીને ખાઈ જાઓ. નહીં તમારું વજન વધે, નહીં તમે સાંધાને દર્દ થાય, તમારી પાચનતંત્ર મજબૂત રહેશે, સાથે સાથે ડાયાબિટીસ, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર જેવા રોગ કંટ્રોલમાં રહેશે, નહીં તમને ક્યારેય કમરના દર્દ થાય. ખૂબ જ ઉપયોગી છે આ મુખવાસ. તો ખરેખર અળસી અને તલનું આવી રીતે સેવન કરો, નાના મોટા સૌ કોઈ કરી શકે છે. નુકસાન તો છે જ નહીં, ઉલટું ફાયદા જ ફાયદા છે. તો ખરેખર તમે સૌ કોઈને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સોશિયલ મીડિયામાં અવશ્ય શેરિંગ કરશો. ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.